હેલો ફ્રેન્ડ્સ, એલકે એકેડેમીમાં તમારું સ્વાગત છે. હું આકાશ મહેતા. આજે આપણે ડિસ્કસ કરીશું કરંટ અફેર્સ ઓગસ્ટ સેકન્ડ વીકનું. આપણી પહેલી ન્યૂઝ છે ડિજિટલ ચલણ વિશે, ડિજિટલ કરન્સી વિશે. હવે આ ન્યૂઝ શાના માટે રિસેન્ટમાં આવી છે એના વિશે જોઈએ. તો હમણાં રિસેન્ટલી યુએનની એક બોડી છે, એક સંસ્થા છે, યુએન કોન્ફરન્સ ઓન ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ, એને હમણાં એક રિસન્ટલી એક રિપોર્ટ લોન્ચ કર્યો. અને એ રિપોર્ટ મુજબ 2021માં ભારતની 60%થી વધુ વસ્તી એ ડિજિટલ કરન્સીની માલિકી ધરાવે છે. ડિજિટલ કરન્સીની માલિકી ધરાવે છે ભારતમાં 60% કરતાં વધારે લોકો પાસે ડિજિટલ કરન્સી છે, એવું કોણ કહે છે? યુએન કોન્ફરન્સ ઓન ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ. આ ઉપરાંત વસ્તીના હિસ્સા તરીકે ડિજિટલ ચલણની માલિકી માટે ટોચની 20 વૈશ્વિક અર્થવ્યવસ્થાઓની યાદીમાં ભારત 7મા ક્રમે હતું. અગર આપણે જોઈએ કે વિશ્વની જે ટોપ 20 અર્થવ્યવસ્થા છે, ઇકોનોમી છે, એમાં ભારતનો નંબર ડિજિટલ ચલણ રાખવાના કિસ્સામાં કયો નંબર આવે છે? 7મો નંબર આવે છે. ઓકે, હવે આ રિપોર્ટ વિશે આપણે ડિટેલમાં જોઈએ. એકચ્યુઅલી ફ્રેન્ડ્સ, આ જે રિપોર્ટ લોન્ચ કરવામાં આવેલો છે યુએન કોન્ફરન્સ ઓન ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ દ્વારા, એ ડિજિટલ ચલણ ઉપર લોન્ચ કરવામાં આવ્યો છે. તો ડિજિટલ ચલણ વિશે પહેલાં તો આપણે વાત કરીએ કે ડિજિટલ ચલણ શું છે. તો ડિજિટલ ચલણ છે ને 3 ટાઈપના હોય છે. ડિજિટલ કરન્સી 3 ટાઈપની હોય છે. એક તો ક્રિપ્ટો કરન્સી, એક વર્ચ્યુઅલ કરન્સી, અને એક ત્રીજી ટાઈપ છે સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી, CBDC, સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી. આ 3 ટાઈપના ડિજિટલ ચલણ હોય છે. એક તો ક્રિપ્ટો કરન્સી, વર્ચ્યુઅલ કરન્સી અને સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી, રાઈટ? આપણે ક્રિપ્ટો કરન્સીનું સૌથી બેસ્ટ એક્ઝામ્પલ છે બિટકોઈન, બરાબર? કે આ બિટકોઈન એક એવી કરન્સી છે કે જે કોઈ પણ વ્યક્તિ બનાવી શકે છે, રાઈટ? તમને ખબર હોય કે બિટકોઈન સૌથી પહેલાં બનાવનાર વ્યક્તિ સતોશી નાકામોટો હતા, રાઈટ? અને 2009માં બિટકોઈનને જે સોફ્ટવેરથી બનાવવામાં આવેલું હતું, એ સોફ્ટવેરને ઓપન સોર્સ સોફ્ટવેર જાહેર કરવામાં આવ્યું, એટલે કોઈ પણ વ્યક્તિ બિટકોઈનને બનાવી શકે. નો ડાઉટ એટલું ઇઝી નથી કે સુપર કોમ્પ્યુટર જોઈએ, તમારે પાવર સપ્લાય ઘણો જોઈએ, ઘણા બધા CPU સાથે કામ કરે, ત્યારે એ 10 થી 15 વર્ષ સુધી તમે એના પર માઇનિંગ કરો ત્યારે બિટકોઈન જનરેટ થાય, બરાબર ને? મતલબ કોઈ પણ વ્યક્તિ ટૂંકમાં એ બિટકોઈન બનાવી શકે, બરાબર ને? અને બીજું કે ફોર એક્ઝામ્પલ, કોઈ વ્યક્તિ એ પાસે બિટકોઈન છે અને તે કોઈ વ્યક્તિ બીને આપે છે, બરાબર ને? હા, તો હવે જે બે વ્યક્તિ વચ્ચે બિટકોઈનનું ટ્રાન્ઝેક્શન કરવાનું છે, એ બે વ્યક્તિ શું કરશે? પોતાનું એક એડ્રેસ બનાવે. એનું પોતાનું એડ્રેસ હોય, બીનું પોતાનું એડ્રેસ હોય, બરાબર? પછી એ બીને બિટકોઈન આપવાનો છે ને, તો એ કોઈ પાસવર્ડ સેટ કરે જેને આપણે કી કહીશું, અને એ જ કી બીને નાખવી પડે. તો જો આ જ કી જે એ દ્વારા સેટ કરવામાં આવેલી છે, જો બી નાખે તો એ દ્વારા જે બિટકોઈન સેન્ડ કરવામાં આવે છે બીને, તે બીના ખાતામાં ક્રેડિટ થઈ જશે, રાઈટ? તો આ બે વ્યક્તિ વચ્ચે જે બિટકોઈનનું ટ્રાન્ઝેક્શન થયું, એ બે વ્યક્તિને જ એ ટ્રાન્ઝેક્શનની ખબર હશે, બીજા કોઈ થર્ડ પાર્ટીની ટ્રાન્ઝેક્શનની ખબર નહીં પડી શકે, કારણ કે એકદમ અનરેગ્યુલેટેડ છે, બરાબર ને? હા, ઓકે. તો મને કહો કે જો દેશની અંદર ક્રિપ્ટો કરન્સી વધારે માત્રામાં વધારે લોકો પાસે હોય તો શું તે સારું કહેવાય? ન સારું કહેવાય, કારણ કે એવી કરન્સી કે જે તમે બીજાને આપો, જે કોઈ થર્ડ પાર્ટી એને ખબર જ ના પડી શકે. હવે ફોર એક્ઝામ્પલ, તમે આ તો એવી વસ્તુ થઈ કે તમે એક બેંકમાંથી બીજા બેંકમાં પૈસા ટ્રાન્સફર કરો છો અને RBIને ખબર જ નથી પડતી, રાઈટ? હવે RBIને નથી ખબર પડતી કે ઇન્કમટેક્સને નથી ખબર પડતી. તમે પૈસા ડિપોઝિટ કરાવો છો બેંકમાં પણ ઇન્કમટેક્સવાળાને ખબર નથી પડતી, બરાબર ને? તો એ કેવી રીતના રેગ્યુલેટ કરી શકશે, બરાબર ને? તો જે દેશમાં જો ક્રિપ્ટોકરન્સીની માત્રા એ વધારે હોય, બિટકોઈનની માત્રા વધારે હોય, તો એ દેશ માટે સારું નથી. પછી બીજો ટાઈપ છે વર્ચ્યુઅલ કરન્સી. વર્ચ્યુઅલ કરન્સી એટલે ફ્રેન્ડ્સ, તમે નાના હતા ત્યારે તમે ગેમ રમતા હશો. એ ગેમોમાં શું હતું કે તમે અમુક ટાઈપના સિક્કા તમારી પાસે હોય તો તમે બીજો સ્ટેજની અંદર એન્ટર થઈ શકો. તો એ જે સિક્કા છે ને, પર્ટિક્યુલર ગેમ માટે જ બનાવેલા હતા એ મેન્યુફેક્ચરર દ્વારા. તો એવી કરન્સીને વર્ચ્યુઅલ કરન્સી કહેવાય, જે આપણા સિલેબસનો પાર્ટ નથી, બરાબર ને? અને એક ત્રીજો ટાઈપ છે સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી, CBDC. હવે આ સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી શું છે કે આ કરન્સીની અંદર અત્યારે જે આપણું ફિઝિકલ ચલણ છે, જે આપણું ફિઝિકલ ચલણ છે, જે આપણા નોટ અને સિક્કા છે, 50 રૂપિયાના, 100 રૂપિયાના,
નોટ અને 10 રૂપિયાના સિક્કા, 20 રૂપિયાના સિક્કા, એ જ સેમ વસ્તુ ડિજિટલ ફોર્મમાં રાખવાની વાત છે. સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી શું છે કે જે ફિઝિકલ ચલણ છે એવી જ સેમ વસ્તુ એ ડિજિટલ ફોર્મમાં, મતલબ એને પ્રિન્ટ નહીં કરવાની, એને પ્રિન્ટ નહીં કરવાની, બરાબર ને? તો આ ચલણ છે જે આરબીઆઈ દ્વારા લોન્ચ કરવામાં આવેલું છે, જે આપણે રેગ્યુલેટર ચલણ છે, એ જ વસ્તુ ડિજિટલ ફોર્મમાં છે એટલે એ પણ રેગ્યુલેટર હશે. તો સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી એ સારી વસ્તુ છે, પણ ક્રિપ્ટો કરન્સી એ ખરાબ વસ્તુ છે. તો ડિજિટલ ચલણમાં જે 3 ટાઈપની ચલણ છે એની અંદર અત્યારે દેશમાં, આપણા દેશમાં ભલે લાગુ કશું નથી પડતું ત્રણેમાંથી, પણ સૌથી વધારે કરન્સી કઈ હશે? ક્રિપ્ટો કરન્સી, બિટકોઈન. ફોર એક્ઝામ્પલ બિટકોઈન, કારણ કે સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સીનો હજી કોન્સેપ્ટ આપણા દેશમાં આવ્યો નથી, અને વર્ચ્યુઅલ કરન્સી તો એક પર્ટિક્યુલર ગેમ ડેવલપર દ્વારા લોન્ચ કરવામાં આવેલી છે. તો હવે આ 60% કરતાં વધારે પબ્લિક પાસે કરન્સી કઈ હશે? ક્રિપ્ટો કરન્સી, જે કોઈપણ દેશ પાસે વધારે માત્રામાં હોય તો તે હાનિકારક છે, બરાબર ને? તો યુએન કોન્ફરન્સ ઓન ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટનું કહેવું એવું છે કે ભારતમાં 60% કરતાં વધારે વસ્તી પાસે ડિજિટલ કરન્સી છે, અને એમાં પણ ક્રિપ્ટો કરન્સી જ હોઈ શકે, કારણ કે સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી તો આપણે હજી લોન્ચ જ નથી કરી, અને વર્ચ્યુઅલ કરન્સીનું કોઈ મહત્ત્વ નથી, બરાબર ને? તો એ ભારત માટે હાનિકારક છે. અને વિશ્વની ટોચની અર્થવ્યવસ્થાઓની અંદર, 20 અર્થવ્યવસ્થાની અંદર ભારતનો રેન્ક 7મો છે. ઓકે ફ્રેન્ડ્સ, જ્યારે ક્રિપ્ટોકરન્સીની માલિકીની વાત તો આવે છે, બરાબર ને? હવે જો અહીંયા રિપોર્ટ હતો ડિજિટલ કરન્સી ઉપર, પણ જે આખું કન્ટેન્ટ છે રિપોર્ટની અંદર એ ક્રિપ્ટોકરન્સી ઉપર જ એ સંસ્થાએ લોન્ચ કર્યું છે, બરાબર ને? કારણ કે મોટાભાગના દેશોની અંદર ક્રિપ્ટોકરન્સી જ છે. સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી તો હજી 3 જ દેશોએ લાગુ પાડી છે, બરાબર ને? ઓકે, તો જ્યારે ક્રિપ્ટોકરન્સીની માલિકીની વાત આવે ત્યારે વિકાસશીલ દેશો એ ટોચની 20 અર્થતંત્રોમાંથી 15 માટે જવાબદાર છે. મતલબ જે ટોચના 20 દેશો છે ક્રિપ્ટોકરન્સીની યુઝ સૌથી વધારે કરે છે, તેમાંથી 15 દેશો તો વિકાસશીલ દેશો છે, ડેવલપિંગ કન્ટ્રી છે, બરાબર ને? મતલબ ડેવલપ કન્ટ્રી એ ક્રિપ્ટોકરન્સીને પોતાના દેશમાં હાવી નથી થવા દેતા, ત્યારે ડેવલપિંગ કન્ટ્રી એ ક્રિપ્ટોકરન્સીને પોતાના દેશમાં હાવી થવા દઈ રહ્યા છે, બરાબર ને? અને યુક્રેન આ યાદીમાં ટોચ ઉપર છે. સૌથી વધારે ક્રિપ્ટોકરન્સી કઈ જગ્યાએ છે? કયા દેશમાં છે? યુક્રેનની અંદર. જેના પછી રશિયા, વેનેઝુએલા, સિંગાપુર, કેન્યા અને યુએસ છે. વિકાસશીલ દેશો સહિત કોવિડ-19 રોગચાળા દરમિયાન ક્રિપ્ટોકરન્સીનો વૈશ્વિક ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે. કે કોવિડ-19 દરમિયાન છે ને એ ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ ઘણો ઝડપથી વધી રહ્યો છે, બરાબર ને? ઓકે, રિપોર્ટમાં શું કહેવામાં આવેલું છે કે ક્રિપ્ટોકરન્સીના વધારે પડતા ઉપયોગથી, બરાબર ને, એ દેશ ઉપર શું શું અસર પડી શકે, એના એડવર્સ ઇફેક્ટ કઈ કઈ થઈ શકે? તો અસ્થિર નાણાકીય સંપત્તિ, ખાનગી ડિજિટલ કરન્સીએ એ કેટલાકને વળતર આપ્યું છે અને રેમિટન્સની સુવિધા આપી છે, પરંતુ તે એક અસ્થિર નાણાકીય સંપત્તિ છે જે સામાજિક જોખમો અને ખર્ચ પણ લાવી શકે છે. હવે અત્યારે ક્રિપ્ટોકરન્સીની માંગ વધારે છે, બરાબર ને? તમે અત્યારે જોશો તો એક ક્રિપ્ટોકરન્સી, એક બિટકોઈનની વેલ્યુ છે ને $20,000 આસપાસ છે, બરાબર ને? કારણ કે અત્યારે એની ડિમાન્ડ વધારે છે. પણ જો ભવિષ્યમાં એવું યુએન દ્વારા એવું કહી દેવામાં આવે કે દરેક દેશોએ, કે એની જે મેમ્બર કન્ટ્રીઝ છે, દરેક દેશોએ ક્રિપ્ટોકરન્સીને બેન કરી દેવાનું છે, તો આ જ ક્રિપ્ટોકરન્સીની ડિમાન્ડ ઘટી જશે અને એ ક્રિપ્ટોકરન્સીની વેલ્યુ પણ ઘટી જશે. તો અસ્થિર નાણાકીય સંપત્તિ થઈ કે નહીં ફ્રેન્ડ્સ, બરાબર ને? પછી અનિયંત્રિત છે કે આ ડિજિટલ કરન્સીનું નિયમન ન હોવાથી વિકાસશીલ દેશમાં તેમની માંગમાં ઝડપી વધારો થયો છે, કારણ કે તે રેમિટન્સની સુવિધામાં પણ મદદ કરે છે અને ફુગાવા સામે બચાવ તરીકે કાર્ય કરે છે, બરાબર? કે અનિયંત્રિત નથી એટલે જ એની માંગમાં વધારો કર્યો છે, કારણ કે લોકોને ખબર છે કે જો અમે જે વસ્તુ નિયંત્રિત છે, મતલબ જે વસ્તુ લીગલ ટેન્ડર છે, જે વસ્તુ પોતાના દેશમાં જે ચલણ ચાલે છે, જો એમાં અમે ટ્રાન્ઝેક્શન કરીશું તો અમારે ટેક્સ ભરવો પડશે, પણ જો અમે ક્રિપ્ટોકરન્સીની અંદર ટ્રાન્ઝેક્શન કરીશું તો અમારે ટેક્સથી અમે બચી શકીશું, બરાબર? પછી અસ્થિર સિસ્ટમ પેદા કરે છે કે બજારમાં તાજેતરના ડિજિટલ ચલણના આંચકા સૂચવે છે કે ક્રિપ્ટો રાખવા માટે ખાનગી જોખમો છે, પરંતુ જો કેન્દ્રીય બેંક એ નાણાકીય સ્થિરતાને બચાવવા માટે પગલાં ભરે તો તે પછી સમસ્યા જાહેર બની જાય છે, બરાબર ને? બેંક અસ્થિર સિસ્ટમને ડેવલપ કરે છે. જે રીતે મેં તમને વાત કરી કે ક્રિપ્ટોકરન્સીના મુખ્યત્વે 3 પ્રકાર છે, બરાબર ને? કે જે રીતે મેં તમને વાત કરી કે ડિજિટલ કરન્સીના મુખ્યત્વે 3 પ્રકાર છે, એક તો ક્રિપ્ટોકરન્સી, વર્ચ્યુઅલ કરન્સી અને સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી, બરાબર ને? ક્રિપ્ટોકરન્સી એક ડિજિટલ કરન્સી છે કે જે રેગ્યુલેટેડ નથી, જે કોઈના દ્વારા એના ઉપર દેખરેખ નથી રાખી શકાતી. વર્ચ્યુઅલ કરન્સી એક પર્ટિક્યુલર પર્પઝ માટે લોન્ચ કરવામાં આવે છે, અને સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી, બરાબર, કે એ એક સેન્ટ્રલ બેંક દ્વારા એ લોન્ચ કરવામાં આવે છે, એક ફિઝિકલ ચલણ જ છે, બરાબર, એનું ડિજિટલ વર્ઝન છે, બરાબર ને? ઓકે, અગર હું સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સીની વાત કરું ને ફ્રેન્ડ્સ, બરાબર ને, કે જે હમણાં
ઘણા બધા દેશો લાગુ પાડી રહ્યા છે. તો ત્રણ દેશોએ તો લોન્ચ પણ કરી દીધેલું છે. એક તો બહામસ, જે સૌથી પહેલી કન્ટ્રી છે સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી, મતલબ પોતાના ચરણને ખાલી જસ્ટ ડિજિટલ ફોર્મમાં રાખવાનું, પ્રિન્ટ નહીં કરવાનું, બરાબર ને? તો એના ફાયદા પણ ઘણા બધા છે કે ઝડપી વ્યવહાર સમય, કારણ કે ડિજિટલ કરન્સી સામાન્ય રીતે સમાન નેટવર્કમાં અસ્તિત્વ ધરાવે છે અને મધ્યસ્થી વિના ટ્રાન્સફર પૂર્ણ કરે છે. રાઈટ, તમે બેંકની અંદર પૈસા જમા કરાવો પછી તમે પૈસા એ કોઈ કોઈને ટ્રાન્સફર કરી શકો છો, બરાબર ને? પણ જો વસ્તુ ફિઝિકલ ફોર્મમાં હોય નહીં તો તમે ડાયરેક્ટલી ડિજિટલ ફોર્મમાં જ કોઈને ટ્રાન્સફર કરી શકો, બરાબર ને? ઓકે, મતલબ ઝડપી વ્યવહાર બની શકશે. પછી ભૌતિક ઉત્પાદનની જરૂર નથી, ખર્ચ બચાવે છે કે તમારે નોટને પ્રિન્ટ કરવાની જરૂર નથી. તમને ખબર હોય તો કે ભારતનો 3,000 થી 4,000 કરોડ રૂપિયા તો નોટો છાપવાનો ખર્ચ છે આરબીઆઈનો, બરાબર ને? તો અગર એ છાપી જ ના પડે તો એ ખર્ચ ઘણો બધો બચી જાય, બરાબર ને? પછી નાણાકીય અને નાણાકીય નીતિના અમલીકરણમાં સરળતા બને. હવે જે લોકો સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સીનો ઉપયોગ કરાવે છે પોતાના દેશમાં, બરાબર ને, તો એમને પોતાના રિપોર્ટમાં શું લખ્યું છે કે અમે આ કરન્સીથી અમે જે નાણાકીય નીતિ બનાવીએ છીએ ને એનું અમલીકરણ ખૂબ સરળથી કરી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ કે કેન્દ્રીય સરકારે એ 100 કરોડ રૂપિયા એ રાજ્ય સરકારને આપ્યા અને રાજ્ય સરકારને કીધું કે ભાઈ આ પૈસા છે ને એ તમારે એજ્યુકેશનમાં, એના એજ્યુકેશનના ડેવલપમેન્ટ માટે તમારે યુઝ કરવાના છે. હવે જો સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી હશે, જો કરન્સી ડિજિટલ ફોર્મમાં હશે, તો કેન્દ્ર સરકાર શું કરશે? એક સિસ્ટમ બનાવશે, એ સિસ્ટમની અંદર એક એવો કમાન્ડ આપશે કે ભાઈ હું આ 100 કરોડની ચલણી નોટો ડિજિટલ ફોર્મમાં રાજ્ય સરકારને આપી રહ્યું છું અને આ ચલણી નોટોની સિરિયલ નંબર છે ને 1, 2, 3થી સ્ટાર્ટ થાય છે, બરાબર? તો રાજ્ય સરકાર પાસે આ ચલણી નોટો આવશે અને રાજ્ય સરકાર આ ચલણી નોટો કઈ જગ્યાએ મોકલશે? એજ્યુકેશનની અંદર. બધું ડિટેલ ફોર્મમાં જ થઈ રહ્યું છે. હવે કેન્દ્ર સરકારને રાજ્ય સરકારે બરાબર પૈસા યુઝ કર્યા કે નહીં, જેટલા પૈસા આપ્યા હતા એ બધા યુઝ કર્યા કે નહીં એ ચેક કરવું હોય તો એ જે જગ્યાએ રાજ્ય સરકાર દ્વારા પૈસા આપવામાં આવેલા છે એ જગ્યાએ શું ચેક કરશે કે ભાઈ તમારી પાસે 1, 2, 3 ના સિરિયલ નંબરથી ચાલુ થતી નોટો કેટલી છે, પછી બધાનું ટોટલ મારવામાં આવે એ 100 કરોડ થવું જોઈએ. એવું કહી શકાય કે ભાઈ કેન્દ્ર સરકાર જેટલા પણ પૈસા આપેલા હતા રાજ્ય સરકારે એ એજ્યુકેશન ડેવલપમેન્ટમાં કામમાં લગાવેલા છે. મતલબ તમે જે નાણાકીય નીતિ બનાવી રહ્યા છો એનું સારી રીતે અમલીકરણ પણ થઈ રહ્યું છે, તો આ સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સીથી વધારે ઇઝી બની જાય છે, બરાબર ને? એના ઘણા બધા ગેરફાયદા પણ છે કે તમને ખબર છે, કારણ કે બધી વસ્તુ ડિજિટલ થતી હોય તો હેકિંગ સૌથી મોટો એનો ગેરફાયદો છે કે હેકિંગ થવાની શક્યતા ઘણી વધી જાય. અને અસ્થિર મૂલ્ય જે માર્કેટ કન્ડિશન પર ડિપેન્ડ કરે છે કે અત્યારે જેની ડિમાન્ડ વધારે છે તેની મૂલ્ય વધારે છે, જ્યારે ડિમાન્ડ ઘટી જાય ત્યારે એનું મૂલ્ય એકદમ ઘટી જશે, બરાબર ને? તો આ બેના ગેરફાયદા છે. આપણે નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ, સ્માઇલ 75 શું છે એના વિશે વાત કરીએ. કે હમણાં રિસેન્ટલી ભારત સરકારે નિરાધાર અને જે બેકર્સ છે, જે ભિખારી લોકો છે, તે લોકોની સતત સમસ્યાને ઉકેલ લાવવા માટે આ એક સ્માઇલ્સ નામની એક સ્કીમ લોન્ચ કરી છે. સ્માઇલ નામનો એક ઇનિશિયેટિવ લોન્ચ કરીએ છે, બરાબર ને? હવે આ સ્માઇલનું ફૂલ ફોર્મ શું છે કે આજીવિકા અને એન્ટરપ્રાઇઝ માટે સીમાંત વ્યક્તિઓ માટે સમર્થન. અગર હું સ્માઇલનું ઇંગ્લિશમાં ફૂલ ફોર્મ કહું તો સપોર્ટ ફોર ધ માર્જિનલાઇઝ ઇન્ડિવિડ્યુઅલ્સ ફોર ધ લાઇવલીહુડ એન્ડ એન્ટરપ્રાઇઝ. આજીવિકા અને એન્ટરપ્રાઇઝ માટે સીમાંત વ્યક્તિઓ માટે સમર્થન, રાઈટ? તો આ એક ગવર્મેન્ટ દ્વારા એક ઇનિશિયેટિવ લોન્ચ કરવામાં આવેલું છે. કેવા લોકો માટે? જે લોકો નિરાધાર છે, જે લોકો બેગિંગ એક્ટિવિટી કરે છે, ભિખારી છે, બરાબર, તેવા લોકોના, બરાબર ને? એના એ લોકો માટે. તો આ સ્માઇલ 75 પહેલ હેઠળ 75 મ્યુનિસિપલ કોર્પોરેશનો આઝાદી કા અમૃત મહોત્સવની ભાવના સાથે ભીખ માંગવાના કાર્યમાં રોકાયેલા વ્યક્તિઓનું વ્યાપક પુનર્વસન હાથ ધરશે. મતલબ રિહેબિલિટેશન, જે લોકો ભીખ માંગવાની પ્રવૃત્તિ કરતા હશે એ લોકોને મેડિકલ ફેસિલિટી પ્રોવાઈડ કરે, એ લોકોનું કાઉન્સિલિંગ કરે, રાઈટ? એ લોકોને હેલ્થ સર્વિસ પ્રોવાઈડ કરે, એ લોકોને એજ્યુકેશન પ્રોવાઈડ કરે, એ લોકોનામાં અવેરનેસ પ્રોવાઈડ કરે. તો આ એક એમ રિહેબિલિટેશન બધી પ્રોસેસ એ લોકોને, મતલબ ટૂંકમાં એ લોકોની લાઇવલીહુડ, એ લોકોની આજીવિકાને ઉપર લાવવાનો પ્રયાસ કરી રહ્યો છે, રાઈટ? તો આ સ્માઇલ 75 કેમ છે? કારણ કે 75 મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર એમના એરિયાની અંદર જેટલા પણ ભિખારીઓ છે એ દરેકનું અહીંયા રિહેબિલિટેશન કરવાનો પ્લાનિંગ છે, બરાબર ને? ઓકે, હવે આ મિશન વિશે આપણે શું જાણવાની જરૂર છે એના વિશે વાત કરીએ. તો એનો ધ્યેય શું છે? તો કે મ્યુનિસિપલ કોર્પોરેશનો, એનજીઓ અને અન્ય હિસ્સેદારો એ સાથે મળીને ભિક્ષાના કાર્યમાં રોકાયેલા વ્યક્તિઓ માટે ઘણા વ્યાપક કલ્યાણના પગલાંને આવરી લેશે, જેમાં પુનઃસ્થાપન, તબીબી સુવિધાઓની જોગવાઈ, કાઉન્સેલિંગ, જાગૃતિ,
શિક્ષણ, કૌશલ્ય વિકાસ, આર્થિક જોડાણો અને અન્ય સરકારી કલ્યાણ કાર્યક્રમો સાથે સંકલન વગેરે. આ દરેક વસ્તુ ગરીબોમાં જે ભિખારીઓ છે એ લોકોમાં આ વસ્તુ પ્રોવાઈડ કરવામાં આવશે. એમનું એમની જે આજીવિકા છે બરાબર, એમનું લિવિંગ સ્ટાન્ડર્ડ છે તેમને ઊંચું લાવવામાં આવશે બરાબર ને. સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય જે મિનિસ્ટ્રી ઓફ સોશિયલ જસ્ટિસ અને ઇમ્પાવરમેન્ટ છે, એને 2025-26 સુધીના આગામી વર્ષો માટે આ સ્માઇલ પ્રોજેક્ટ માટે કુલ કેટલા કરોડનું બજેટ ફાળવ્યું છે? 100 કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યું છે. કયા મિનિસ્ટ્રીએ? મિનિસ્ટર ઓફ સોશિયલ જસ્ટિસ એન્ડ ઇમ્પાવરમેન્ટ, સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય બરાબર ને. અને તે ભીખ માંગવાના કાર્યમાં રોકેલા લોકોની સર્વગ્રાહી પુનર્વસન માટે સહાયક પદ્ધતિ વિકસાવવા માગે છે બરાબર ને. ઓકે, આ જે ઇનિશિયેટિવ છે, આ જે પહેલ છે, એનું અમલીકરણ કયું મંત્રાલય કરાવશે? સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય, મિનિસ્ટર ઓફ સોશિયલ જસ્ટિસ એન્ડ ઇમ્પાવરમેન્ટ. અને જે ભીખ માંગવાના કાર્યમાં રોકેલા વ્યક્તિઓ છે એમનું વ્યાપક પુનર્વસન કરવાનું છે બરાબર ને. એનો ઉદ્દેશ્ય શું છે? કે શહેરો અને નગર અને મ્યુનિસિપલ વિસ્તારોને ભિક્ષામુક્ત બનાવવા માટે વિવિધ હિસ્સેદારોની સંકલિત કાર્યવાહી દ્વારા ભીખ માંગવાના કાર્યમાં રોકેલા વ્યક્તિઓના વ્યાપક પુનર્વસન માટેની વ્યૂહરચના બનાવવી બરાબર ને. આ એનો મુખ્ય ઉદ્દેશ્ય છે બરાબર ને. ભારતમાં અત્યારે ભિખારીઓની સ્થિતિ શું છે એના વિશે વાત કરીએ, કે અત્યારે સ્ટેટસ શું છે બેગિંગ એક્ટિવિટીનું અને કેમ આ સ્માઇલ ઇનિશિયેટિવ લોન્ચ કરવામાં આવ્યું છે એના વિશે વાત કરીએ બરાબર ને. હા, તો કે 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં ભિખારીઓની કુલ સંખ્યા એ 4,13,670 હતી. એમાં 2,21,673 પુરુષો અને 1,91,997 સ્ત્રીઓ હતા બરાબર ને. અને છેલ્લી વસ્તી ગણતરીથી આ સંખ્યામાં વધારો થયો છે બરાબર ને. પશ્ચિમ બંગાળ એ આ ચાર્ટમાં સૌથી ટોચ ઉપર છે, ત્યારબાદ ઉત્તર પ્રદેશ અને બિહાર અનુક્રમે બીજા અને ત્રીજા નંબર પર છે બરાબર ને. 2011ની વસ્તી ગણતરી મુજબ લક્ષદ્વીપમાં માત્ર 2 જ વાગરણ છે, મતલબ 2 જ એવું કહી શકાય કે બેગિંગ મતલબ ભીખ માંગતા લોકોની સંખ્યા માત્ર 2 જ છે લક્ષદ્વીપની અંદર બરાબર ને. કેન્દ્ર શાસિત પ્રદેશોમાં નવી દિલ્હીમાં ભિખારીઓ સૌથી વધુ સંખ્યા છે, 2,187 હતી. અને ત્યારબાદ ચંડીગઢમાં 121 હતી બરાબર ને. અને પૂર્વોત્તર જે નોર્થ ઇસ્ટર્ન રાજ્યો છે એમાં આસામમાં સૌથી વધારે ભિખારીઓની સંખ્યા છે, જ્યારે મિઝોરમ એ સૌથી નીચા ક્રમે છે નોર્થ ઇસ્ટર્ન રાજ્યોની અંદર બરાબર ને. ઓકે, ચાલો આપણે નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ. રાષ્ટ્રીય બૌદ્ધિક સંપદા જાગૃતિ મિશન, નેશનલ ઇનિશિયેટિવ ફોર ધ ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી અવેરનેસ મિશન બરાબર, નિપામ. હવે આ મિશન સમાચારમાં શા માટે છે એના વિશે જોઈએ. તો રાષ્ટ્રીય બૌદ્ધિક સંપદા જાગૃતિ મિશન જે 2021માં શરૂ કરવામાં આવ્યું હતું, તેણે હમણાં 1 મિલિયન વિદ્યાર્થીઓને બૌદ્ધિક સંપદા ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી વિશે જાગૃતિ અને મૂળભૂત તાલીમ આપવાનું લક્ષ્ય હાંસલ કર્યું. 2021માં આ મિશન લોન્ચ કરવામાં આવેલું હતું અને આ મિશને એક ટાર્ગેટ રાખ્યું હતું કે મેં 15 ઓગસ્ટ 2022 સુધી 1 મિલિયન વિદ્યાર્થીઓને ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી વિશે જાગૃતિ અને એમાં મૂળભૂત તાલીમ આપીશું. અને એ 15 ઓગસ્ટ પહેલાં જ આ મિશને આ ટાર્ગેટ એચિવ કરી લીધો છે બરાબર ને. એટલા માટે એ રિસન્ટ ન્યૂઝમાં છે. હવે આ નેશનલ ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી અવેરનેસ મિશન શું છે એના વિશે વાત કરીએ, તો સમગ્ર ભારત મિશનનો ઉદ્દેશ્ય 10 લાખ વિદ્યાર્થીઓને બૌદ્ધિક સંપદા અને તેના અધિકારો અંગે જાગૃતિ આપવાનો છે. કે વિદ્યાર્થીઓને કે એ લોકો ક્રિએટિવિટી તો કરે છે પણ એમણે જે ક્રિએશન કર્યું છે એને કેવી રીતના સંગ્રહી રાખવાનો, એને કેવી રીતના એનું પેટન્ટ ફાઇલ કરવાની, એ નેશનલ ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી અવેરનેસ મિશનની અંદર શીખવાડવામાં આવે છે. તેનો ઉદ્દેશ્ય ઉચ્ચ શિક્ષણ જે 8-12 વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા અને નવીનતાની ભાવના કેળવવાનો અને કોલેજ અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને તેમની રચનાઓ નવીન કરવા અને સુરક્ષિત કરવા માટે પ્રજ્વલિત કરવાનો અને પ્રેરણા આપવાનો છે. આ મિશનનો મેઇન ઉદ્દેશ્ય આ છે. આ મિશનને કોણ અમલીકરણ કરે છે આ મિશનનું? તો આ કાર્યક્રમ એ ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી ઓફિસ, પેટન્ટ ડિઝાઇન અને ટ્રેડમાર્ક્સના કંટ્રોલર જનરલ ઓફિસ, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા લાગુ પાડવામાં આવી રહ્યું છે. આ મિશનને ઇમ્પ્લિમેન્ટ કોણ કરાવી રહ્યું છે આખા દેશની અંદર? તો ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી ઓફિસ જે કઈ મિનિસ્ટ્રી અંદરમાં છે? વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયની અંદરમાં છે એના દ્વારા બરાબર ને. હવે આ ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી રાઇટ શું છે, બૌદ્ધિક સંપદા અધિકારો શું છે એના વિશે જોઈએ બરાબર ને. તો કે બૌદ્ધિક સંપદા અધિકારો એ વ્યક્તિઓને તેમના મનની રચના ઉપર આપવામાં આવેલા અધિકારો છે. કોઈપણ વ્યક્તિએ પોતાની જાતે પોતાના ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને કંઈ વસ્તુ બનાવેલી હોય તો તેની રચના ઉપર એ સૌથી વધારે અધિકાર તે વ્યક્તિનો છે રાઈટ. તેને જ ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી રાઇટ કહેવાય રાઈટ. શોધ, સાહિત્યિક અને કલાત્મક કાર્યો અને વાણિજ્યમાં વપરાતા પ્રતીકો, નામો અને છબીઓ રાઈટ, તેઓ સામાન્ય રીતે નિર્માતાને ચોક્કસ સમયગાળા માટે તેની રચનાના ઉપયોગ પર એક વિશેષ અધિકાર આપે છે બરાબર ને.
આ અધિકારો માનવ અધિકારની સાર્વત્રિક ઘોષણાની કલમ 27માં દર્શાવેલ છે, કે જે માનવ અધિકારોની કલમ છે એની અંદર કલમ 27ની અંદર આ જે ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી રાઇટ છે કે કોઈપણ માનવે કંઈ વસ્તુ બનાવી છે તો તેને સાચવવાનો અધિકાર છે અને બીજા કોઈ તેનો ઉપયોગ ન કરે, બરાબર, બીજા કોઈ તેનો સારી રીતે ઉપયોગ કરે તે ડિસાઇડ કરવાનો પણ તેને અધિકાર છે, બરાબર ને? કે જે વૈજ્ઞાનિક, સાહિત્યિક અથવા કલાત્મક નિર્માણના લેખત્વના પરિણામે નૈતિક અને ભૌતિક હિતોના રક્ષણનો લાભ મેળવવાનો અધિકાર પ્રદાન કરે છે, બરાબર ને? બૌદ્ધિક સંપદાના મહત્વને સૌપ્રથમ પેરિસ કન્વેન્શન ફોર ધ પ્રોડક્શન ઓફ ધ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી અને બર્ન કન્વેન્શન ફોર ધ પ્રોડક્શન ઓફ ધ લિટરરી એન્ડ આર્ટિસ્ટિક વર્ક્સ તરીકે ઓળખવામાં આવ્યું હતું, બરાબર ને? તો બૌદ્ધિક સંપદાના જે મહત્વ છે એને પહેલાં સૌથી પહેલાં કઈ જગ્યાએ ઓળખવામાં આવેલું હતું? તો પેરિસ કન્વેન્શન ફોર ધ પ્રોડક્શન ઓફ ધ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી 1883 અને બર્ન કન્વેન્શન ફોર ધ પ્રોડક્શન ઓફ ધ લિટરરી એન્ડ આર્ટિસ્ટિક વર્ક્સ, બરાબર ને? તો આ જગ્યાએ ઓળખવામાં આવેલું હતું ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીનું મહત્વ. ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ આ જે બૌદ્ધિક સંપદા છે એના પ્રકાર કેટલા છે? તો બે ટાઈપના મુખ્યત્વે પ્રકાર છે. એક તો કોપીરાઇટ્સ, કે સાહિત્યિક અને કલાત્મક કૃતિઓ કે જેમાં પુસ્તકો અને અન્ય લખાણો, સંગીતની રચનાઓ, ચિત્રો, શિલ્પ, કોમ્પ્યુટર પ્રોગ્રામ્સ અને ફિલ્મો ના આ લેખકોના અધિકારો લેખકના મૃત્યુ પછી ઓછામાં ઓછા 50 વર્ષ સુધી કોપીરાઇટ દ્વારા સુરક્ષિત છે. તો ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સનો સૌથી પહેલો ટાઈપ છે કોપીરાઇટ્સ. કોપીરાઇટ્સ કોને કોને મળે છે? કે જે સાહિત્યિક અને કલાત્મક કૃતિઓ છે તેમાં કોપીરાઇટ્સ મળે છે, બરાબર ને? કે કોઈ ફોર એક્ઝામ્પલ કોઈ લેખક છે ને કોઈ બુક લખી, બરાબર ને? તો એની કોપીરાઇટ્સ એને મળે કે એ બુક બીજા કોઈ આવી સેમ બુક એને પ્રિન્ટ ના કરાવી શકે, બરાબર? પ્રિન્ટ મતલબ આવી સેમ બુક લખી ના શકે, બરાબર ને? તો અને આ કોપીરાઇટ છે ને એ તે જેથી લેખકના મૃત્યુના પછી ઓછામાં ઓછા 50 વર્ષ સુધી એ કોપીરાઇટ સુરક્ષિત રહે છે, બરાબર ને? ઓકે, ઔદ્યોગિક મિલકતની વાત કરું તો કે જે એક તો છે કોપીરાઇટ્સ અને બીજું છે ઔદ્યોગિક મિલકત. મતલબ કે ફોર એક્ઝામ્પલ ઇન્ડસ્ટ્રીની અંદર કોઈ નવી વસ્તુ ઇન્વેન્ટ કરવામાં આવી તો એની પેટન્ટ ફાઇલ કરવામાં આવે, બરાબર ને? તો એ ઔદ્યોગિક મિલકતની કેટેગરીમાં આવશે, બરાબર ને? તો ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સના બે પ્રકાર છે, એક તો કોપીરાઇટ્સ અને ઔદ્યોગિક મિલકત. ભારતમાં ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સને સુરક્ષિત રાખવા માટે બે એક્ટ બનાવવામાં આવેલા છે. એક તો ભારતીય પેટન્ટ એક્ટ 1970 અને રાષ્ટ્રીય બૌદ્ધિક સંપદા અધિકાર નીતિ 2016. આ બંને એક્ટની અંદરમાં ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સને સુરક્ષિત રાખવામાં આવે છે ભારતની અંદર, બરાબર. મારી નેક્સ્ટ ન્યૂઝ છે મેન્યુઅલ સ્કેવેન્જર્સ એન્યુમરેશન એક્સરસાઇઝ, બરાબર ને? ઓકે, તો હવે આ એક્સરસાઇઝ શું છે એના વિશે જોઈએ. કે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય, મિનિસ્ટ્રી ઓફ સોશિયલ જસ્ટિસ એન્ડ ઇમ્પાવરમેન્ટ એ ગટર અને સેપ્ટિક ટાંકીઓની સફાઈમાં રોકેલા તમામ સ્વચ્છતા કર્મચારીઓની ગણતરી કરવા માટે એક રાષ્ટ્રવ્યાપી સર્વેક્ષણ હાથ ધરવાની તૈયારી કરી રહ્યું છે, બરાબર ને? તો મિનિસ્ટ્રી ઓફ સોશિયલ જસ્ટિસ એન્ડ ઇમ્પાવરમેન્ટ દ્વારા આ એક એક્સરસાઇઝ લોન્ચ કરવામાં આવેલી છે. અને એક્સરસાઇઝની અંદર શું કરવામાં આવી રહ્યું છે કે ગટર અને સેપ્ટિક ટાંકીઓની જે સફાઈમાં રોકેલા છે સફાઈ કર્મચારીઓ છે એની ગણતરી કરવામાં આવી રહી છે, બરાબર ને? હવે આ ગણતરી કેમ કરવામાં આવી રહી છે એના વિશે વાત કરીએ. તો એક્ચ્યુઅલી ફ્રેન્ડ્સ, મિનિસ્ટ્રી ઓફ સોશિયલ જસ્ટિસ એન્ડ ઇમ્પાવરમેન્ટે એક સ્કીમ લોન્ચ કરી છે, નમસ્તે નમસ્તે. નમસ્તે સ્કીમ શું છે? કે આ સ્કીમની હેઠળ જે સફાઈ કર્મચારીઓ છે જે અત્યાર સુધી મેન્યુઅલ કામ કરતા હતા, કે ફોર એક્ઝામ્પલ કટર સાફ કરવાની હોય તો કટરની અંદર ઉતરે, બરાબર ને? તો 2017થી માંડીને અત્યાર સુધી ટોટલ 350 આવા મેન્યુઅલ સ્કેવેન્જર જે સફાઈ કર્મચારીઓ છે એ આવી પરિસ્થિતિના કારણે મૃત્યુ પામ્યા છે. તો એના કારણે મિનિસ્ટ્રી ઓફ સોશિયલ જસ્ટિસ એન્ડ ઇમ્પાવરમેન્ટે એક સ્કીમ લોન્ચ કરી છે, નેશનલ એક્શન પ્લાન ફોર ધ મિકેનાઇઝ સેનિટેશન ઇકોસિસ્ટમ. નેશનલ એક્શન પ્લાન ફોર ધ મિકેનાઇઝ સેનિટેશન ઇકોસિસ્ટમ. આવી મિકેનાઇઝ મતલબ સેનિટેશન તો કરવાનું છે પણ મિકેનાઇઝ વેથી મતલબ મશીનથી, બરાબર ને? તો આ નમસ્તે સ્કીમ કોના દ્વારા લોન્ચ કરવામાં આવેલી છે? તો મિનિસ્ટ્રી ઓફ સોશિયલ જસ્ટિસ ઇમ્પાવરમેન્ટ દ્વારા લોન્ચ કરવામાં આવેલી છે. આ નમસ્તે સ્કીમ હેઠળમાં શું કરવામાં આવશે કે જે અત્યાર સુધી મેન્યુઅલ કામ કરતા હતા સ્વચ્છતા કર્મચારીઓ અને એ જ સ્વચ્છતા કર્મચારીઓને છે ને આ સ્કીમની હેઠળ એ મશીન્સ પ્રોવાઈડ કરવામાં આવશે જે હવે મશીન્સને ગટરમાં નાખશે અને મશીનથી એ વસ્તુ સાફ કરશે, બરાબર ને? તો હવે આ મશીન પ્રોવાઈડ કરવા માટે એમને હવે એમની પાસે પૈસા તો હોય નહીં, તેમને લોન આપવી પડે. હવે જો એમને પાસે લોન આપવા માટે કશી વસ્તુ ગીરવી રાખવા માટે ન હોય તો એમને ગ્રાન્ટ આપવી પડે. તો પણ એ તો આપણને ખબર હોવી જોઈએ ને કે ભાઈ આ લોકો કોણ છે અને આ લોકો પાસે કેટલા પૈસા છે. તો સૌથી પહેલાં તો નમસ્તે સ્કીમને તમારે ઇમ્પ્લિમેન્ટ કરાવી છે. આ સ્કીમ હેઠળ તમારે જો મશીન પ્રોવાઈડ કરવા હોય એ લોકોને તો સૌથી પહેલાં તો એ લોકો કેટલા છે એ ખબર હોવી જોઈએ, બરાબર ને? તો અહીંયા આ મિશનને પૂરું કરવા માટે 500 અમૃત સિટીઝ છે ને, અમૃત મતલબ અટલ મિશન ફોર ધ રેજ્યુનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન,
જેવી રીતના દેશમાં 100 સ્માર્ટ સિટી છે એવી રીતના દેશમાં 500 અમૃત સિટી છે, બરાબર ને? તો આ 500 અમૃત સિટીની અંદર જેટલા પણ સફાઈ કર્મચારીઓ હશે કે જે આ કામ કરતા હશે એ લોકોની અહીંયા ગણતરી કરવામાં આવી રહી છે. એ ગણતરી માટે આ એક્સરસાઇઝ લોન્ચ કરવામાં આવેલી છે, મેન્યુઅલ સ્કેવેન્જર્સ એન્યુમરેશન એક્સરસાઇઝ. અને એ એક્સરસાઇઝ કમ્પ્લીટ થયા પછી એ ગણતરીના મેન્યુઅલ સ્કેવેન્જર્સ સફાઈ કર્મચારીઓને એ આ મશીન્સ માટે લોન અને ગ્રાન્ટ પ્રોવાઈડ કરવામાં આવશે, બરાબર ને? અને આ જે મશીન્સ માટે લોન અને ગ્રાન્ટ પ્રોવાઈડ કરવામાં આવી રહી છે આ સ્કીમની હેઠળ, તો આ લોન અને ગ્રાન્ટ પ્રોવાઈડ કરવા માટે એક અલગથી યોજના નમસ્તે સ્કીમની હેઠળ લોન્ચ કરવામાં આવી છે. અને એ યોજનાનું નામ છે સ્વચ્છતા ઉદ્યોગી યોજના. સ્વચ્છતા ઉદ્યોગી યોજના. અને આ યોજના કઈ સ્કીમની હેઠળમાં કામ કરે છે? નમસ્તે સ્કીમ. નમસ્તે, બરાબર ને? અને આ સ્કીમને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે અત્યારે ગણતરીની એક્સરસાઇઝ થઈ રહી છે અને જેનું નામ છે મેન્યુઅલ સ્કેવેન્જર્સ ઇન્યુમરેશન એક્સરસાઇઝ, બરાબર ને? જે સ્વચ્છતા કર્મચારીઓ છે એમની ગણતરીની એક્સરસાઇઝ થઈ રહી છે કે જે નમસ્તે સ્કીમની હેઠળ જે લોકો સ્વચ્છતા ઉદ્યોગી યોજનાની હેઠળમાં જે લોકોને મશીન મળવાના છે તો એ પહેલાં મશીન કોને મળવા જોઈએ? તો 500 અમૃત સુધીના જે સફાઈ કર્મચારીઓ છે જે અત્યાર સુધી મેન્યુઅલ કામ કરતા હતા એ લોકોને મળવા જોઈએ, બરાબર ને? તો આઈ થિંક તમને આ ન્યૂઝની અંદર સારી રીતે ખબર પડી. આ મેન્યુઅલ સ્કેવેન્જિંગ શું છે? તો મેન્યુઅલ સ્કેવેન્જિંગને જાહેર શેરીઓ અને શુષ્ક શૌચાલયમાંથી માનવ મળમૂત્રને દૂર કરવા, સેપ્ટિક ટાંકીઓ, ગટર અને ગટરોની સફાઈ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. ભારતે મેન્યુઅલ સ્કેવેન્જર્સ તરીકે રોજગાર પર પ્રતિબંધ અને તેમના પુનર્વસન અધિનિયમ 2013 હેઠળ આ પ્રથા પર પ્રતિબંધ મૂકેલો હતો. ભારતે એક ઓલરેડી એક એક્ટ લોન્ચ કરેલો છે કે આ મેન્યુઅલ સ્કેવેન્જર્સ તરીકે કોઈપણ વ્યક્તિને રોજગારી મળવી ના જોઈએ, બરાબર ને? આ અધિનિયમ માનવ મૂત્રને તેના નિકાલ સુધી કોઈપણ રીતે મેન્યુઅલી સફાઈ, વહન, નિકાલ અથવા હેન્ડલ કરવાનો ઉપયોગ પર પ્રતિબંધ મૂકે છે. અને આ અધિનિયમ એ મેન્યુઅલ સ્કેવેન્જિંગને અમાનવીય પ્રથા તરીકે ઓળખે છે, બરાબર ને? તો આ અધિનિયમ જે મેન્યુઅલ સ્કેવેન્જિંગ તરીકે રોજગાર ઉપર પ્રતિબંધ મૂકવા માટે બનાવવામાં આવેલો છે ભારત સરકાર દ્વારા. તમને રિસન્ટલી એક એક્સરસાઇઝ લોન્ચ કરવામાં આવી, ઉદર શક્તિ એક્સરસાઇઝ, બરાબર ને? અને આ એક્સરસાઇઝ શા માટે ન્યૂઝમાં છે કે તાજેતરમાં ભારતીય વાયુસેનાની ટુકડી એ ઉદર શક્તિ નામની દ્વિપક્ષીય કવાયતમાં ભાગ લેવા માટે મલેશિયા જવા રવાના થઈ હતી, બરાબર ને? મલેશિયા જવા માટે. જ્યારે હરિમઉ શક્તિ એ સંયુક્ત લશ્કરી કવાયત છે જે દર વર્ષે બંને દેશો વચ્ચે યોજાય છે. દેખો, આ ઉદર શક્તિ જે એક્સરસાઇઝ છે એ ઇન્ડિયા અને મલેશિયા વચ્ચે એક વાયુસેનાની એક્સરસાઇઝ છે, બરાબર ને? જે આમાં રિસેન્ટલી યોજવામાં આવી છે. અને ઇન્ડિયા અને મલેશિયા વચ્ચે એક લશ્કરી કવાયત પણ છે જેનું નામ છે હરિમઉ શક્તિ, બરાબર ને? એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી બંને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર ને? ઇન્ડિયા અને મલેશિયા વચ્ચેની એક્સરસાઇઝ છે, બરાબર ને? ઓકે, હવે આ એક્સરસાઇઝની વિશેષતા શું છે એની વિશે વાત કરીએ. તો કે ભારતીય વાયુસેના, આ ઉદર શક્તિની વાત કરું છું, હરિમઉ શક્તિની નહીં, કે ભારતીય વાયુસેના એ Su-30 MK-1 અને C-17 એરક્રાફ્ટ સાથે એ હવાઈ કવાયતમાં ભાગ લઈ રહી છે, જ્યારે મલેશિયન એરફોર્સ એ Su-30 MK-M એરક્રાફ્ટ ઉડાડશે, બરાબર ને? તો ભારતીય વાયુસેનાના કયા એરક્રાફ્ટ એ આ ઉદર શક્તિની એક્સરસાઇઝની અંદર ભાગ લઈ રહ્યા છે? Su-30 MK-1 અને C-17, બરાબર ને? અગર હું આ એક્સરસાઇઝની હિસ્ટ્રી વિશે વાત કરું તો 2018 ફ્રન્ટલાઇન Su-30 કોમ્બેટ એરક્રાફ્ટનું આયોજન કરતી પ્રથમ દ્વિપક્ષીય વાયુસેનાની કવાયત હાથ ધરવામાં આવી હતી. સૌથી પહેલાં આ યોજના, આ જે એક્સરસાઇઝ 2018 ચાલુ કરવામાં આવી હતી. આ એક્સરસાઇઝનું મહત્ત્વ શું છે? તો કે કવાયત લાંબા સમયથી ચાલતી મિત્રતાને મજબૂત બનાવશે અને બંને સેનાઓ વચ્ચે સંરક્ષણ સહયોગ વધારશે. ઇન્ડિયન એરફોર્સ પાસે આ કવાયત દ્વારા રોયલ મલેશિયન એરફોર્સ સાથે શ્રેષ્ઠ પ્રેક્ટિસ શેર કરવાની અને શીખવાની તક હશે. અને એવી પણ શક્યતા છે કે તેઓ પરસ્પર લડાઈ ક્ષમતા ઉપર ચર્ચા કરે, બરાબર ને? તો આ વ્યાયામનું, આ એક્સરસાઇઝનું મહત્ત્વ આ છે, બરાબર ને? આપણી નેક્સ્ટ ન્યૂઝ છે વિકસિત દેશનું ધ્યેય. હમણાં આ વિકસિત દેશનું ધ્યેય, આ મુદ્દો એ રિસેન્ટ ન્યૂઝમાં શા માટે છે એના વિશે વાત કરીએ. કે તાજેતરમાં વડાપ્રધાને તેમના સ્વતંત્રતા દિવસના ભાષણમાં 2047 સુધીમાં જ્યારે ભારત એ સ્વતંત્રતાના 100 વર્ષની ઉજવણી કરશે ત્યારે 5 પ્રણ જે મોદીજી દ્વારા લેવામાં આવેલા છે તેને પૂરા કરવાનું ધ્યેય નક્કી કરવામાં આવેલું છે. હવે આ 5 પ્રણ કયા છે તેના વિશે વાત કરીએ. કે ભારત આગામી 25 વર્ષમાં એ વિકસિત દેશ બનવાનું સૌથી પહેલું પ્રણ છે. મોદીજીનું સૌથી પહેલું પ્રણ શું છે? કે આગલા 25 વર્ષની અંદર, મતલબ 2047 સુધી ભારત વિકસિત દેશ બની જશે. મેં આ વિકસિત દેશ બનવાનું
મોદીજીનું જે સ્વપ્ન છે કે 25 વર્ષ સુધીમાં આપણે વિકસિત દેશ બની જઈશું, તો આ વિકસિત દેશ છે શું એના વિશે વાત કરીએ, કે વિકસિત દેશ કોને કહેવાય, ડેવલપ કન્ટ્રી કોને કહેવાય એના વિશે વાત કરીએ. તો વિકસિત દેશ શું છે ફ્રેન્ડ્સ? તો વિકસિત દેશ એ ઔદ્યોગિક છે, જીવનની ઉચ્ચ ગુણવત્તા ધરાવે છે, વિકસિત અર્થતંત્ર અને ઓછા ઔદ્યોગિક રાષ્ટ્રોની તુલનામાં અદ્યતન તકનીકી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવે છે. કોઈ પણ દેશ એ વિકસિત દેશ કોને કહેવાય? એ વિકસિત દેશ છે ક્યારે નક્કી થઈ શકે? કે જ્યારે બીજા દેશોની સરખામણીમાં એ દેશની અંદર અદ્યતન તકનીકી ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, વિકસિત અર્થતંત્ર છે, જીવનની ઉચ્ચ ગુણવત્તા ધરાવે છે. ત્યાં તમે લાઇફસ્ટાઈલ તમે ત્યાં જુઓ એ દેશોની સારી હોય કમ્પેર ટુ ધ ડેવલપિંગ કન્ટ્રી, રાઈટ? અને એ ઔદ્યોગિક હોય, મતલબ ત્યાં ઇન્ડસ્ટ્રીઅલાઇઝેશન કમ્પ્લીટ થઈ. કે જ્યારે વિકાસશીલ દેશો એ ઔદ્યોગિકરણની પ્રક્રિયામાં છે. વિકાસશીલ દેશો કોને કહેવાય? કે જ્યાં હવે જો વિકસિત દેશની અંદર ઔદ્યોગિકરણ થઈ ગયેલું છે, ઔદ્યોગિકરણ કમ્પ્લીટ થઈ ગયેલું છે, ત્યારે વિકાસશીલ દેશો કોને કહેવાય? કે જ્યાં ઔદ્યોગિકરણની પ્રક્રિયા ચાલુ છે અથવા પૂર્વ ઔદ્યોગિક અને લગભગ સંપૂર્ણ રીતે કૃષિ પ્રધાન છે, રાઈટ? કે વિકાસશીલ દેશો કોને કહેવાય? હવે દેખો, કોઈપણ દેશના ડેવલપમેન્ટની અંદર 3 સ્ટેજ આવે. એક તો કોઈપણ દેશ કાં તો કૃષિ પ્રધાન હોઈ શકે, કોઈ પણ દેશ કૃષિ પ્રધાન હોઈ શકે, અથવા પછી બીજું કે ત્યાં ઔદ્યોગિકરણની પ્રક્રિયા ચાલુ હોય. અને આ ત્રીજો સ્ટેજ કયો આવે? કે જ્યાં ઔદ્યોગિકરણની પ્રક્રિયા એ પૂર્ણ થઈ ગઈ હોય. પહેલો સ્ટેજ છે કોઈપણ દેશ કૃષિ પ્રધાન હોય, કે મતલબ દેશની મોટાભાગની આવક એ કૃષિ ક્ષેત્રમાંથી આવતી હોય, તો એ દેશ કહેવાય કૃષિ પ્રધાન દેશ. બીજો સ્ટેજ કયો છે? કે જ્યાં ઔદ્યોગિકરણની પ્રક્રિયા ચાલુ હોય, કે મતલબ કૃષિ કરતાં વધારે પૈસા એ ઇન્ડસ્ટ્રીમાંથી આવે છે. હવે ઔદ્યોગિકરણમાં 2 ટાઈપની ઇન્ડસ્ટ્રી હોય, કે ભાઈ એક તો મેન્યુફેક્ચરિંગ સેક્ટર, ઉત્પાદન ક્ષેત્ર, અને બીજું સર્વિસ ક્ષેત્ર, બરાબર ને? તો હવે ઔદ્યોગિકરણમાં પણ જો ઉત્પાદન ક્ષેત્રમાંથી વધારે પૈસા આવતા હોય કમ્પેર ટુ સર્વિસ ક્ષેત્ર, તો તે એ ઔદ્યોગિકરણની પ્રક્રિયામાં છે તેવું કહેવાય. પણ જો ઔદ્યોગિકરણની અંદર એ સર્વિસ સેક્ટરની અંદરથી જ્યાદા પૈસા, વધારે પૈસા આવે કમ્પેર ટુ ધ ઉત્પાદન ક્ષેત્ર, તો એ જો દેશ છે ને એ પૂર્ણ ઔદ્યોગિકરણની પ્રક્રિયામાં છે, મતલબ એનું પોસ્ટ ઇન્ડસ્ટ્રીઅલાઇઝેશન થઈ ગયેલું છે, એ ડેવલપ કન્ટ્રી બની ગયું છે, રાઈટ? બરાબર. તો આપણો જે ભારત દેશ છે ને એ હમણાં સુધી કૃષિ પ્રધાન દેશ હતો, હવે કૃષિ પ્રધાન દેશ નથી ભારત દેશ, હવે તેમાં ઔદ્યોગિકરણની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે. મતલબ હવે ભારતની મોટાભાગની ઇન્કમ, મતલબ મોર દેન 50% ઇન્કમ છે ને એ ઇન્ડસ્ટ્રીમાંથી આવે છે, અને ઇન્ડસ્ટ્રીમાંથી સૌથી વધારે ક્યાંથી આવે છે? ઉત્પાદન ક્ષેત્રમાંથી. તો જ્યારે પણ ઇન્ડસ્ટ્રીમાંથી ઇન્કમ આવશે, અને સૌથી વધારે ઇન્કમ ક્યારે આવશે? સર્વિસ ક્ષેત્રમાંથી વધારે ઇન્કમ આવશે કમ્પેર ટુ ઉત્પાદન ક્ષેત્ર, ત્યારે આપણે ડેવલપ કન્ટ્રી થઈ ગયા, આપણે વિકસિત દેશ થઈ ગયા તેવું માનવામાં આવશે, રાઈટ? ઓકે ફ્રેન્ડ્સ, હવે કોઈપણ દેશ વિકસિત દેશ છે કે નહીં તે નક્કી કરવા માટે એક સૂચકાંક પણ લોન્ચ કરવામાં આવે છે, માનવ વિકાસ સૂચકાંક. હવે માનવ વિકાસ સૂચકાંક જે લોન્ચ કરવામાં આવે છે, એ સૂચકાંક એ માત્ર 2 પરિબળો પર ધ્યાન રાખે છે. કોઈપણ દેશની અંદર આયુષ્ય, લાઈફ એક્સપેક્ટન્સી કેટલી છે, અને કોઈપણ દેશનું એજ્યુકેશન સિસ્ટમ કેવી છે, આ 2 પરિબળો ઉપર ધ્યાન રાખવામાં આવે છે માનવ વિકાસ સૂચકાંકની અંદર. કે એ માનવ વિકાસ સૂચકાંકની અંદર જ્યારે જે દેશોને વિકસિત દેશ કહેવામાં આવે છે, તે એ દેશને કેવી રીતના પરિમાણ કરે છે, કે દેશમાં આયુષ્ય કેટલું છે લોકોનું, અને એ દેશનું એજ્યુકેશન સિસ્ટમ કેટલું છે, હવે એ દેશની આવક કેટલી છે, એનો આવકનું સોર્સ શું છે, એ માનવ વિકાસ સૂચકાંકની અંદર એ પરિબળનું ધ્યાન રાખવામાં આવતું નથી. અને આ જ કારણ છે કે આ માનવ વિકાસ સૂચકાંકની અંદર સૌથી ફર્સ્ટ નંબર પર છે, સૌથી દુનિયાનો સૌથી વિકસિત દેશ છે સ્વિઝરલેન્ડ. કેમ? શું સ્વિઝરલેન્ડની આવક US કરતાં વધારે હશે? ના, પણ અહીંયા આવકનું પરિમાણ જ નથી, આવકને મેઝરમેન્ટમાં લેવામાં જ નથી આવતું આ સૂચકાંકને લોન્ચ કરવા માટે, એટલા માટે. ઓકે, હા, બીજી એક વ્યાખ્યા આપવામાં આવી છે યુએન દ્વારા, યુનાઇટેડ નેશન્સ દ્વારા, અને યુએન દ્વારા જે વ્યાખ્યા આપવામાં આવી છે એમાં માથાદીઠ આવકનો રેફરન્સ લેવામાં આવેલો છે. તો યુએન દ્વારા દેશોને 4 કેટેગરીમાં ડિવાઈડ કરવામાં આવે છે. એક તો લો ઇન્કમ કન્ટ્રી, લોઅર મિડલ ઇન્કમ કન્ટ્રી, અપર મિડલ ઇન્કમ કન્ટ્રી, અને હાઈ ઇન્કમ કન્ટ્રી. તો લો ઇન્કમ કન્ટ્રી કોને કહેવાય? કે જે દેશની માથાદીઠ આવક $1,085 કરતાં ઓછી હોય, $1,085 અથવા તેના કરતાં ઓછી હોય તે લો ઇન્કમ કન્ટ્રી કહેવાય. જે દેશની માથાદીઠ આવક
$1,086 માંડીને $4,255 સુધીની હોય તેને લોઅર મિડલ ઇન્કમ કન્ટ્રી કહેવાય. અને જે કન્ટ્રીની માથાદીઠ આવક એ $4,256 માંડીને $13,205 સુધીની હોય તો તેને અપર મિડલ ઇન્કમ કન્ટ્રી કહેવાય. અને જે દેશની માથાદીઠ આવક $13,205 કરતાં વધારે હોય તો તેને હાઈ ઇન્કમ કન્ટ્રી કહેવાય. અને આપણા દેશની ભારત દેશની જે માથાદીઠ આવક છે એ $2,100 છે, બરાબર ને? તો એ મતલબ લોઅર મિડલ ઇન્કમ કન્ટ્રીમાં અત્યારે સ્થાન ધરાવે છે, બરાબર ને? રાઈટ. તો આ $2,100ની આસપાસ છે આપણે માથાદીઠ આવક, તો આપણે લોઅર મિડલ ઇન્કમ કન્ટ્રીની અંદર આપણે સ્થાન ધરાવીએ છીએ. ઓકે. યુકે, યુએસ અને નોર્વે એમની માથાદીઠ આવક એ ઘણી વધારે છે, $13,205 કરતાં વધારે છે, તો એ લોકો વિકસિત દેશની ડેફિનેશનમાં આવે છે અકોર્ડિંગ ટુ ધ યુએન યુનાઇટેડ નેશન્સ, બરાબર ને? ભારતની અત્યારે સ્થિતિ શું છે આપણે એના વિશે વાત કરીએ તો ભારત હાલમાં બંને વિકસિત દેશોની સાથે સાથે કેટલાક વિકાસશીલ દેશો કરતાં પણ પાછળ છે. એક તો વિકસિત દેશની પાછળ તો છીએ જ આપણે, પણ વિકાસશીલ દેશો કરતાં પણ આપણે પાછળ છીએ. જીડીપીની દ્રષ્ટિએ ભારત એ પાંચમું સૌથી મોટું અર્થતંત્ર બની ગયું છે, પરંતુ માથાદીઠ આવકના કિસ્સામાં ભારત બાંગ્લાદેશ કરતાં પણ પાછળ છે. વધુમાં ચીનની માથાદીઠ આવક ભારત કરતાં 5.5 ગણી છે અને યુકેની લગભગ 33 ગણી છે, બરાબર ને? તો આપણે અહીંયા સૌથી વધારે કામ કરવાનું છે, માથાદીઠ આવક લોકોની વધવી જોઈએ, બરાબર ને? ભારતે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સની અંદર આ માનવ વિકાસ સૂચકાંકની અંદર ઘણું સારું પરફોર્મન્સ કર્યું છે. તો ભારતમાં જન્મ સમયે આયુષ્ય લગભગ 1947માં લગભગ 40 વર્ષ હતું, જે હવે લગભગ 70 વર્ષ થઈ ગયું છે. અને ભારતે પ્રાથમિક, માધ્યમિક અને તૃતીય ત્રણેય સ્તરે શિક્ષણ નોંધણીમાં ઘણી વિશાળ પ્રગતિ કરી છે. તો હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સની અંદર કોઈપણ દેશ વિકાસશીલ છે કે નહીં નક્કી કરવા માટે ખાલી બે જ પરિબળો ધ્યાનમાં રાખવામાં આવે છે, તેનું આયુષ્ય, તેનું એજ્યુકેશન. તો આ બંને પરિબળોમાં ભારતે ઘણું સારું પરફોર્મન્સ કર્યું છે. તો હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સની અંદર ભારત ઘણું આગળ છે, રાઈટ, કમ્પેર ટુ ધ યુએન, બરાબર ને? તો આપણે અહીંયા ચર્ચા શું કરી કે ભાઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ વિકસિત દેશનું આપણે લક્ષ્ય તો નક્કી કરેલું છે, પણ વિકસિત દેશ કોને કહેવાય એની આપણે અલગ અલગ ડેફિનેશન્સ જોઈ, અલગ અલગ સંસ્થા દ્વારા જે ડેફિનેશન્સ ફોલો કરવામાં આવે છે. તો આપણે આ ટાર્ગેટ સેટ કરવાનો છે, આ ટાર્ગેટને એચિવ કરવાનો છે. તો આઈ થિંક તમને આ ન્યૂઝની અંદર ખબર પડી હશે. હવે નેક્સ્ટ ન્યૂઝ છે કે ભારત ઉપર હમણાં ફિફા દ્વારા પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. હવે એ શા માટે લગાવવામાં આવ્યો છે એના વિશે વાત કરીએ કે તાજેતરમાં ફેડરેશન ઇન્ટરનેશનલ ડી ફૂટબોલ એસોસિએશન ફિફા એ દેશની ટોચની વહીવટી સંસ્થા ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશનને તૃતીય પક્ષોના અયોગ્ય પ્રભાવ માટે સસ્પેન્ડ કરી છે. હવે એકચ્યુઅલી ફ્રેન્ડ્સ અહીંયા કેસ એવો બન્યો છે કે ફિફાના જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ છે ને એ ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન, જેવી રીતના ક્રિકેટની અંદર નેશનલ લેવલ ઉપર આપણને કોણ રેગ્યુલેટ કરે છે, BCCI, અને ઇન્ટરનેશનલ લેવલ પર કોણ રેગ્યુલેટ કરે છે ક્રિકેટને, ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ ICC, એવી રીતના ફૂટબોલની અંદર નેશનલ લેવલ ઉપર ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન છે અને ઇન્ટરનેશનલ લેવલ ઉપર કોણ છે, ફિફા. તો હમણાં ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશનને સસ્પેન્ડ કરવામાં આવેલું છે ફિફા દ્વારા. કેમ? કારણ કે ફિફાના અમુક રૂલ્સ એન્ડ રેગ્યુલેશન એ ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન ફોલો નથી કરી રહ્યું. હવે કયા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ફોલો નથી કર્યું એની વિશે વાત કરીએ. તો એકચ્યુઅલી ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશનના એક પ્રેસિડેન્ટ પ્રફુલ્લ પટેલ, જે ઘણા સમયથી ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશનનું ઇલેક્શન નથી થવા દઈ રહ્યા, કારણ કે તેમને પ્રેસિડેન્ટ પદે રહેવું છે. અને એ તો વાત ઠીક રહી, પણ એમના કાર્યકાળના સમયગાળા દરમિયાન ફૂટબોલ, ઇન્ડિયન ફૂટબોલે એટલું કંઈ ખાસ એચિવ પણ નથી કર્યું. તો એના કારણે શું થયું કે આ વર્ષે સુપ્રીમ કોર્ટે ઇન્ટરવેન્શન કર્યું. સુપ્રીમ કોર્ટે એ પ્રફુલ્લ પટેલને કીધું કે તમારે આટલા સમયગાળાની અંદર આ પદેથી હટી જવું પડશે. તો પ્રફુલ્લ પટેલે હટી જવું પડ્યું અને હવે ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશનનું જે ડે ટુ ડે એક્ટિવિટી છે એ કોણ સંભાળે છે? તો સુપ્રીમ કોર્ટ દ્વારા અપોઇન્ટ કરવામાં આવેલી એક કમિટી, જેને આપણે કમિટી ઓફ એડમિનિસ્ટ્રેશન કહી શકાય, કે આ સુપ્રીમ કોર્ટ દ્વારા એક કમિટી અપોઇન્ટ કરવામાં આવેલી છે અને એ જ કમિટી એ ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશનના ડે ટુ ડે જે બિઝનેસ છે તે એ જોવે છે, રાઈટ? તો ફિફા એવું કહે છે કે અમે તો ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશનને રેગ્યુલેટ કરીએ છીએ અને ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશનનું તો પોતાનું કોઈ ગવર્નન્સ સ્ટ્રક્ચર જ નથી, તો અમે આવી સંસ્થાને રેગ્યુલેટ ન કરી શકીએ, કારણ કે એ અમારા રૂલ્સ એન્ડ રેગ્યુલેશનમાં નથી, કારણ કે અહીંયા ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશનને રેગ્યુલેટ કોણ કરી રહ્યું છે? આપણા ભારત તરફથી સુપ્રીમ કોર્ટની આ કમિટી.
અને ફિફાના કહેવા પ્રમાણે કે ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશનનું પોતાનું સ્ટ્રક્ચર હોવું જોઈએ, તેને કોઈ થર્ડ પાર્ટી દ્વારા ચલાવતું ના હોવું જોઈએ, રાઈટ? તો અમે આવી સંસ્થાને અમે રેગ્યુલેટ નહીં કરી શકીએ એટલે અમે તેને સસ્પેન્ડ કરીએ છીએ. ઓકે, તો આ એક રીઝન હતું ફિફાને, ફિફા દ્વારા ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશનને સસ્પેન્ડ કરવાનું. ઓકે ફ્રેન્ડ્સ, તો આઈ થિંક તમને ન્યૂઝની અંદર ખબર પડી હશે. ઓકે, હવે આ સસ્પેન્શનના કારણે ભારત ઉપર શું અસર થઈ શકે એની વાત કરીએ, કે ભારત દ્વારા કોઈ પણ આંતરરાષ્ટ્રીય ફૂટબોલની ભાગીદારી નહીં હોય અને આ તમામ વય જૂથોની તમામ રાષ્ટ્રીય ટીમો એક ક્લબ ટીમને લાગુ પડે છે. મતલબ ભારતની ઇન્ટરનેશનલ ટીમ કોઈ પણ જગ્યાએ ઇન્ટરનેશનલ ઇવેન્ટમાં ભાગ નહીં લઈ શકે આ સસ્પેન્શનના કારણે, બરાબર ને? આ સસ્પેન્શન આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફરને પણ અસર કરે છે, તેમજ કોઈપણ અભ્યાસક્રમો અથવા વિકાસલક્ષી કાર્યક્રમો કે જેમાં ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન અધિકારીઓ અથવા ભાગ લઈ શકતા હતા તેમાં તે લોકો હવે ભાગ નહીં લઈ શકે, રાઈટ? હવે આ પ્રતિબંધને હટાવવા માટે ભારતે શું કરવું પડશે? તો ફિફાના અનુસાર કે ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન પરનો પ્રતિબંધ હટાવવા માટે તેમણે નીચેના નિર્દેશોનું પાલન કરવાની જરૂર છે. કયું? તો એક તો કે જે સુપ્રીમ કોર્ટ દ્વારા જે કમિટી બનાવવામાં આવેલી છે તેને રદ કરવી પડશે, અને ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશનને વહીવટીતંત્રે ફરી એક વખત તેની રોજબરોજની દોડ સંપૂર્ણ હવાલો લેવો પડશે, મતલબ એમનું ગવર્નન્સ સ્ટ્રક્ચર બનાવવું પડશે, રાઈટ? અને જલ્દીથી એ ઇલેક્શન કેરી આઉટ કરવું પડશે કે ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશનને જલ્દીથી કોઈ પ્રેસિડેન્ટ બને, એની અંદર કોઈ મેમ્બર બની જાય જે એમને ડે ટુ ડે એક્ટિવિટીને ધ્યાન રાખે. આ સુપ્રીમ કોર્ટની આ કમિટી એ ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશનનું ડે ટુ ડે એક્ટિવિટી ધ્યાન ન રાખી શકે ફિફા પ્રમાણે. ઓકે, આપણી નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ, કે શહેરોમાં હવાની ગુણવત્તા અને આરોગ્ય. હવે આ એક રિપોર્ટ લોન્ચ કરવામાં આવેલો છે WHO દ્વારા, અને આ રિપોર્ટને લોન્ચ કરતી વખતે WHOએ બે પરિબળોને ધ્યાનમાં રાખ્યા છે. એક તો છે કે કોઈપણ શહેરની હવામાં પર્ટિક્યુલેટ મેટર 2.5નું પ્રમાણ કેટલું છે, અને કોઈપણ શહેરની હવામાં એ નાઇટ્રોજન ડાયોક્સાઇડનું પ્રમાણ કેટલું છે. તો આપણે સૌથી પહેલાં તો વાત કરીએ કે પર્ટિક્યુલેટ મેટર 2.5. હવે આ પર્ટિક્યુલેટ મેટર 2.5 શું હોય છે? કે કોઈપણ એરિયાના હવામાનની અંદર પર્ટિક્યુલેટ મેટર તો હોય જ, આ રજકણો તો હોવાના જ, પણ આ રજકણનો ડાયમીટર છે ને એ 2.5 માઇક્રોમીટર કરતાં ઓછો ના હોવો જોઈએ. 2.5 માઇક્રોમીટર કરતાં ઓછો ના હોવો જોઈએ જે એરિયાના, જે શહેરના વાતાવરણમાં 2.5 માઇક્રોમીટરના ડાયમીટર કરતાં ઓછા ડાયમીટરવાળા રજકણો જોવા મળે, પર્ટિક્યુલેટ મેટર જોવા મળે, તો એ વાતાવરણ પ્રદૂષિત કહેવાય તેવું કહેવાય. કેમ? હવે દેખો, તમને ખબર જ છે કે આપણે જેટલી મોલિક્યુલ્સની સાઇઝ વધારે ને તેટલા તે એક પર્ટિક્યુલર એરિયામાં ઓછી માત્રામાં તે મોલિક્યુલ્સ રહી શકે, રાઈટ? તે પરમાણુઓ એ ઓછી માત્રામાં એક પર્ટિક્યુલર એરિયામાં રહી શકે, પણ જો તેમની સાઇઝ ઓછી હોય, જો તેમની સાઇઝ ઓછી હોય, રાઈટ? જો તેમની સાઇઝ ઓછી હોય તો એટલા જ એરિયામાં વધારે એ પરમાણુ રહેવાના, રાઈટ? તો આ કોન્સેપ્ટનો અહીંયા ઉપયોગ છે કે ભાઈ આ લોકોની સાઇઝ, પર્ટિક્યુલર મેટરની સાઇઝ ઓછી છે, મતલબ એટલા જ શહેરની ઉપર એ શહેરના વાતાવરણમાં બીજા શહેરની સરખામણીમાં વધારે રજકણો છે, રાઈટ? અને બીજી વસ્તુ કે આ 2.5 માઇક્રોમીટર કરતાં ઓછા ડાયમીટર, મતલબ આ 2.5 માઇક્રોમીટર એટલે આપણા જે વાળનો જે ડાયમીટર હોય છે એના કરતાં એ ત્રીજા ભાગનો ડાયમીટર કહેવાય, આપણા વાળનો ડાયમીટર એના કરતાં 3 ગણો છે, બરાબર ને? તો 2.5 માઇક્રોમીટર મતલબ આના કરતાં પણ ઓછા ડાયમીટરવાળા જો રજકણો એ વાતાવરણની અંદર હોય તો તે એ આપણા રેસ્પિરેટરી સિસ્ટમમાં આરામથી ઘૂસી શકશે, જે આપણા શ્વાસોશ્વાસની પ્રક્રિયામાં આરામથી આપણા શરીરની અંદર ઘૂસી શકશે અને આપણા શરીરને નુકસાન પહોંચાડશે. તો કોઈપણ શહેરનું જે હવામાન છે એની અંદર પર્ટિક્યુલર મેટર 2.5નું પ્રમાણ વધારે ન હોવું જોઈએ, રાઈટ? તો આ પર્ટિક્યુલર મેટર 2.5 આ પરિબળને ધ્યાનમાં રાખીને દુનિયાનું સૌથી પ્રદૂષિત શહેર કયું છે? દિલ્હી. ટોટલ 7000 શહેરોનો સર્વે કરવામાં આવ્યો અને સૌથી પ્રદૂષિત શહેર નીકળ્યું દિલ્હી, અને સેકન્ડ નંબર પર છે કલકત્તા. અને જો આપણે નાઇટ્રોજન ડાયોક્સાઇડના આ પરિબળને ધ્યાનમાં રાખવામાં આવે તો નાઇટ્રોજન ડાયોક્સાઇડ એ વાતાવરણમાં કેવી રીતના ફેલાય? તો કે ઇન્ડસ્ટ્રીના કારણે, વાહનો દોડવાથી, વાહનોના જે ફ્યુઅલ છે એનું બર્નિંગ થવાથી. તો આ નાઇટ્રોજન ડાયોક્સાઇડના કારણે જે પ્રદૂષણ ફેલાય છે એની અંદર ટોપ 20 શહેરોની અંદર પણ ભારતનો એક પણ શહેર નથી,
રાઈટ, તો નેટવર્ક ડાયરેક્શનમાં મતલબ આપણે સારું પરફોર્મ કર્યું છે. પણ પીએમ 2.5ની માત્રાની વાત કરું તો દિલ્હી અને કલકત્તામાં દુનિયાની અંદર સૌથી વધારે પીએમ 2.5ની માત્રા જોવા મળી રહી છે. 7000 શહેરોની અંદર ફર્સ્ટ નંબર પર દિલ્હી, સેકન્ડ નંબર પર કલકત્તા છે પીએમ 2.5ની અંદર. અને નેટવર્ક ડાયરેક્શનની અંદર ટોપ 20 શહેરમાં પણ આપણું એક પણ શહેર નથી. બરાબર, નેટવર્ક ડાયરેક્શનની અંદર સૌથી વધારે પ્રદૂષણ એ કયા શહેરમાં જોવા મળી રહ્યું છે? તો શાંઘાઈની અંદર, ચીનનું એક શહેર છે શાંઘાઈ, ત્યાં સૌથી વધારે પ્રદૂષણ જોવા મળી રહ્યું છે. બરાબર ને? અને આ પ્રદૂષણના કારણે જે ડેથ થઈ રહી છે, તો આ ડેથનું બર્ડન એ કયા શહેરમાં સૌથી વધારે છે પ્રદૂષણના કારણે? તો સૌથી ટોચ ઉપર છે બેઇજિંગ, બેઇજિંગ ચાઇનાનું બેઇજિંગ. અને સેકન્ડ નંબર પર છે, અને છઠ્ઠા નંબર પર છે આપણું દિલ્હી, છઠ્ઠા નંબર પર છે આપણું દિલ્હી. બરાબર ને? તો આ રિપોર્ટ જે ડબ્લ્યુએચઓ દ્વારા લોન્ચ કરવામાં આવેલું છે, જેમાં ડબ્લ્યુએચઓએ 7000 કરતાં વધારે શહેરોને સર્વે કરેલો છે. અને આ રિપોર્ટને લોન્ચ કરવા માટે ડબ્લ્યુએચઓએ બે પરિબળો ઉપર ધ્યાન આપ્યું છે. પીએમ 2.5ની માત્રા એક શહેરના હવામાનમાં કેટલી છે, અને નાઇટ્રોજન ડાયોક્સાઇડની માત્રા શહેરના હવામાનમાં કેટલી છે. તો પીએમ 2.5ની માત્રા સૌથી વધારે કયા શહેરમાં છે? દિલ્હી, અને બીજા નંબર પર કલકત્તા. નાઇટ્રોજન ડાયોક્સાઇડની માત્રા સૌથી વધારે કયા શહેરમાં છે? શાંઘાઈ. અને આ પોલ્યુશનના કારણે સૌથી વધારે લોકોનો જીવ કઈ જગ્યાએ સૌથી વધારે જઈ રહ્યો છે? કયા શહેરમાં? તો બેઇજિંગ, અને છઠ્ઠા નંબર પર છે દિલ્હી. ઓકે ફ્રેન્ડ્સ, તો આટલું તમારે યાદ રાખવાનું રહેશે. હવે આ પોર્ટ્સ બિલને અપડેટ કરવાનું મુખ્ય ઉદ્દેશ્ય શું છે? કારણ કે ભારતમાં બંદરોનું ઘણું બધું મહત્ત્વ છે, ભારતમાં જે પોર્ટ્સનું ઘણું બધું મહત્ત્વ છે. કારણ કે ભારત પાસે 7500 કિલોમીટર લાંબો દરિયા કિનારો છે, 14500 કિલોમીટર નેવિગેબલ જળમાર્ગો છે. રાઈટ, આ બધાને પ્રોટેક્ટ કરવા માટે આપણે આપણા પોર્ટ્સ એક્ટની અંદર અમેન્ડમેન્ટ કરવું જરૂરી છે. આ ઉપરાંત કે ભારતનો લગભગ 95% જે વેપાર છે ને, અગર હું જથ્થાની વાત કરું બાય વોલ્યુમ, તો 95% વેપાર એ જળમાર્ગે થાય છે. અને અગર હું વેલ્યુની વાત કરું તો 65% મૂલ્ય એ જળમાર્ગે થાય છે. 65% ટ્રેડિંગ એ ભારતમાં, ફોર એક્ઝામ્પલ 100 કરોડનું ટ્રેડિંગ થાય છે, તો એમાંથી 65% ટ્રેડિંગ એ જળમાર્ગે થાય છે. ફોર એક્ઝામ્પલ 100 કેજીનું ટ્રેડિંગ થાય છે કોઈ વસ્તુનું, એમાંથી 95 કેજીનું જળમાર્ગ દ્વારા ટ્રેડિંગ થાય છે. તો એટલા માટે આ નવો પોર્ટ એક્ટ, નવું પોર્ટ બિલ પેશ કરવું ખૂબ જ જરૂરી બની ગયું હતું. બરાબર ને? તો ભારતમાં ટોટલ 12 મોટા બંદરો છે, અને 200 એ નોન મેજર, મતલબ નાના નાના બંદરો છે. અને જે મોટા બંદરો છે, જે મોટા પોર્ટ્સ છે, એ સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા એને ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવી રહ્યા છે. એમનું મેન્ટેનન્સ કોણ કરી રહ્યું છે? સેન્ટ્રલ ગવર્મેન્ટ. અને જે નાના નાના બંદરો છે, તેનું મેન્ટેનન્સ કરી રહ્યું છે સ્ટેટ ગવર્મેન્ટ. બરાબર. અને આ કોઈપણ પોર્ટનું જે મેન્ટેનન્સ થઈ રહ્યું છે એ કયા એક્ટ પ્રમાણે થાય છે? અત્યારે ભારતીય પોર્ટ્સ એક્ટ, ઇન્ડિયન પોર્ટ એક્ટ 1908ના અંડરમાં એ પોર્ટનું મેન્ટેનન્સ થઈ રહ્યું છે. બરાબર. ઓકે, તો ભારતના જે 12 મોટા બંદરો છે એ તે કઈ કઈ જગ્યાએ આવેલા છે તે મેં અહીંયા લખેલા જ છે. બરાબર ને? તે તમે એક વખત જોઈ લેશો. ઓકે, આપણી નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ, હરઘર જલ વિશે. તો હરઘર જલ શું છે? કે તાજેતરમાં ગોવા અને દાદરા નગર હવેલી અને દમણ અને દીવ અનુક્રમે દેશમાં પ્રથમ હરઘર જલ પ્રમાણિત રાજ્ય અને યુનિયન ટેરિટરી બન્યા છે. તો ગોવા એ દેશનું પહેલું રાજ્ય બન્યું છે કે જ્યાં હરઘર જલ થઈ ગયું છે, અને દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ એ દેશનું પહેલું યુનિયન ટેરિટરી બન્યું છે, કેન્દ્રશાસિત પ્રદેશ બન્યું છે કે જ્યાં હરઘર જલ મિશન એ કમ્પ્લીટ થઈ ગયું છે. કે તમામ ગામના લોકોએ એક ગ્રામસભા દ્વારા પ્રસાર કરેલા ઠરાવ દ્વારા તેમના ગામને હરઘર જલ તરીકે ઘોષિત કર્યા છે, જે પ્રમાણિત કરે છે કે ગામડાના તમામ ઘરોને નળ દ્વારા પીવાનું સલામત પાણી મળે છે. ગોવાના તમામ 378 ગામો અને દાદરા નગર હવેલી અને દમણ અને દીવના 96 ગામોમાં વિલેજ વોટર એન્ડ સેનિટેશન કમિટી VWSC અથવા પાણી સમિતિની રચના કરવામાં આવેલી છે. તે હરઘર જલ કાર્યક્રમ હેઠળ વિકસિત પાણી પુરવઠાના માળખાના સંચાલન, જાળવણી અને સમારકામ માટે જવાબદાર છે. કોણ? આ કમિટી. બરાબર. હવે જલ જીવન મિશન શું છે? તો જળ જીવન મિશનની વાત કરું તો જળશક્તિ મંત્રાલય હેઠળની કેન્દ્ર સરકારની પહેલ છે, જેનો મુખ્ય હેતુ ભારતમાં દરેક ઘર માટે પાઇપ દ્વારા પાણીની પહોંચ સુનિશ્ચિત કરવાનો છે. અને કયા સુધીમાં? 2024 સુધીમાં. રાઈટ. અને ગોવા અને આ જે યુનિયન ટેરિટરી છે દાદરા એન્ડ દીવ, બરાબર ને, એ 2024 પહેલાં જ આ સીમાચિહ્નને પાર કરી ચૂક્યા છે. અને
આ જળ જીવન મિશનની હેઠળ હર ઘર જલ આ કાર્યક્રમની શરૂઆત ક્યારથી કરવામાં આવેલી હતી? 2019-20 દ્વારા, બરાબર. તે જળ જીવન મિશનનો એક મહત્ત્વપૂર્ણ ભાગ બનાવે છે. અને આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય એ સ્ત્રોત ટકાઉપણાના પગલાંને ફરજિયાત તત્વો તરીકે અમલમાં મૂકવાનો છે, જેમ કે ગ્રે વોટર મેનેજમેન્ટ, વોટર કન્ઝર્વેશન અને રેઇન વોટર હાર્વેસ્ટિંગ. સારી રીતે ખબર પડી હશે. તો આઈ થિંક ફ્રેન્ડ્સ, આજની તમામ ન્યૂઝની અંદર તમને સારી રીતે ખબર પડી હશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ, બાય.